દિયોદરમાં કોરોના વાયરસની પરિસ્થિતિ વચ્ચે હવે અનેક સેવાકીય સંગઠન અને સેવાભાવી લોકો ગરીબ દર્દીઓની મદદ માટે આગળ આવ્યા છે, જેમાં દિયોદર કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગા સંબંધી અને કોરોના વોરિયર્સ માટે દિયોદર યુવા સંગઠન મદદ માટે આગળ આવ્યું છે. દિયોદર રેફરલ હોસ્પિટલ આગળ ફ્રૂટ ચા નાસ્તા માટે યુવા સંગઠન દ્વારા કોરોના સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમામ દર્દીઓ અને સગા સંબંધીને ફ્રીમાં ફ્રૂટનું વિતરણ કરાય છે. દિયોદરના સેવાભાવી પ્રદીપભાઈ શાહ પણ છેલ્લા 15 દિવસથી તમામ કોવિડના દર્દીઓ અને અન્ય લોકોને ઉકાળાનું વિતરણ કરી રહ્યા છે. જોકે દિયોદરના અનેક સેવાભાવી લોકો સેવાના કાર્યને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સંગઠન દિયોદર યુવા સંગઠન દ્વારા આયોજિત જે કોરોના દર્દીઓના વારે જે મતલબ કે જે અહીંયા દિયોદર રેફરલ હોસ્પિટલ આદર્શ હાઈ સ્કૂલ વિકે વખલાની અંદર જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એમના માટે અમારું દિયોદર યુવા સંગઠન 24 કલાક સેવા આપી રહ્યું છે. સૌ છોકરા એમના ધંધો બીજો બગાડી અને પણ આ દર્દીઓની મદદ કરવા સમય અમારાથી જેટલી બને તેટલી અમે એમની મદદ કરીએ છીએ. સાથે સાથે એમના જે સંબંધી આવેલા હોય એમને પણ જેટલા પેશન્ટને સાચવે એનાથી ડબલ એમને પણ અમે સાચવા છે. બરાબર. બીજું કે અમને દિયોદરના જે પણ ભાઈઓ બીજા છે જે વેપારી સંગઠન છે એમને બહુ સારો સ્થાને સહકાર આપે છે, પૂરેપૂરો ફાળો બીજો આપી રહ્યા છે અને અમારે જે જરૂરત છે એ અમને વેપારી દિયોદરના જે મતલબ કે જે નગરજનોના જે આગેવાનો છે એ અમને પૂરો સાથ સહકાર આપે છે. અમે કહીએ કે અમારા જુએ છે તો અમને 5 મિનિટની અંદર વસ્તુ મારે હાજર કરી આપે છે. બરાબર. જ્યારથી આ કોરોનાની હોસ્પિટલ દિયોદર હોસ્પિટલમાં ઓપનિંગ કર્યું છે ત્યારથી હું મારા ઘરથી રોજ 10 લિટર ઉકાળો બનાવી અને દરેક પેશન્ટને જઈ હું રૂબરૂબ આપું છું. યુકે વાઘેલા હાઈસ્કૂલમાં, રેફરલ હોસ્પિટલમાં અને આદર્શમાં પણ કોવિડ હોસ્પિટલ ચાલુ કરી છે ત્યાં પણ હું આપવા જઉં છું. રોજે રોજ દરેક જે પેશન્ટો છે એમની રૂબરૂબ મુલાકાત લઈ અને એમને પણ આશ્વાસન આપું છું. અને ઉકાળો લેબડા ઉપર જે ગળો આવે છે, ગળો પછી સૂંઠ, મરી, તુલસી, આયુડોશી ને આવી રીતનો આયુર્વેદિક ઉકાળો બનાવવાથી ખરેખર ઘણો જ ફરક પડે છે. અને મારો જાત અનુભવ છે જે આ ઉકાળાની અસર થાય છે તો કોરોના 100% હોવાથી નાબૂદ થાય છે અને રક્ષણ પણ પૂરેપૂરું આપે છે, અમારો લાઈવ અનુભવ છે.